મોર્નિંગ એવરીવન, સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. તો વાગ્યા 12:30 અને આજે બ્લોગ ચાલુ કર્યો છે મોડા, કારણ કે આવી હતી મારી ફ્રેન્ડ તો હમણાં જ ગઈ એટલે મોડું થઈ ગયું છે. તો સવારમાં લગભગ બધું કામ પતી ગયું છે, રસોઈ પણ થઈ ગઈ છે. શિવભાઈ જમી કરીને સ્કૂલમાં જતા રહ્યા છે અને આજે જમવામાં બનાવ્યું છે ચોળી રીંગણનું શાક બનાવ્યું છે, લોટ બાંધી દીધો છે, ખાલી રોટલી કરવાનું બાકી છે. કપડાં પણ મશીનમાં હાલ નાખ્યા કારણ કે બહુ ટાઈમે અમે મળ્યા એટલે વાતો કરવા બેસી ગયા તો મોડું થઈ ગયું. તો હવે કરી આગળનું કામ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ના કહેવાય, તો ગુડ આફ્ટરનૂન કહેવાય. 12:30 થઈ ગયા છે. તો ચાલો જમવા. હા, તો આજનો દિવસ હતો મારી માટે બહુ જ સ્પેશિયલ, કારણ કે આજે મારી બે બેસ્ટીઓ મને એક જ દિવસમાં સરપ્રાઈઝ આપવા માટે આવી. સવારે મારી ફ્રેન્ડ વિસનગરથી આવી અને આ છે મારી બેસ્ટી, મારી કોલેજ ફ્રેન્ડ, એ મને પાટણથી સરપ્રાઈઝ આપવા માટે આવી. હું એને જોઈને હેરાન થઈ ગઈ. થેન્ક્સ ફોર કમિંગ. સાંજના વાગી ગયા છે 6:45 એન્ડ મારો બાહુબલી આવી ગયો છે સ્કૂલમાંથી. ઓર મેરે બાહુબલી કો લગી હૈ ભૂખ, વો ભૂખા હો ગયા હૈ. તો એના માટે હું બનાવી દઉં છું દૂધ. શું શું ખાઈશ દૂધ જોડે કે છે? અને આ બાજુ દહીં જમાવવા માટે હું દૂધ ગરમ કરી રહ્યો છું. ઓકે, કંઈ નહીં, એકલા ખાખરા પડે છે, બીજું કશું પડ્યું નહીં. હું હમણાં જઉં એટલે લેતી આવું છું. ડીંગું તારા માટે હું વગાડી દઉં છું હમણાં, ખીલી ખાલી બહાર કાઢી દે. હું ચાળીને સાફ કરીને ભરું છું. લે છીએ બધા દૂધ થઈ ગયું તારું પોપલેટમાં. એ હાલ ના પી બધા છે. અમારા ખેરાલુ નું ફેમસ બદામ શેક કેવું છે? મસ્ત છે. મારા બફાઈ ગયા છે, મરચું ખલાસ થઈ ગયું તો થોડું ભરી લઈએ. હું ફટાફટ રેડ ચટણી બનાવી દઉં અને ગ્રીન ચટણી બનાવી દઉં એટલે આજે કેન્સલ નહીં થાય. તો ચાલો ફટાફટ પ્રિપેરેશન. તો સૌથી પહેલાં આપણે ડ્રાય ચટણી બનાવવાની છે. તો ડ્રાય ચટણી માટે મેં અહીંયા સિંગ દાણા, તલ, સૂકું ટોપરું એટલે કે ટોપરાનું જે ડ્રાય ચીણ આવે છે એ, અને લસણ લઈ લીધું છે. એને આપણે થોડું મતલબ એર ઉડી જાય એટલું શેકી લેવાનું છે. હવે અમારી સ્મેલ આવવા લાગી છે તો આપણે કરીશું ગેસ બંધ અને ઠંડુ થાય એટલે આપણે એને સૂકું લાલ મરચું નાખીને કરવાનું છે ગ્રાઇન્ડ. તો અહીંયા મેં મિક્સરના જારમાં લઈ લીધું છે લાલ મરચું 3 ચમચી અને હવે આપણે એમાં નાખીશું 1 ચમચી મીઠું અને હવે કરી દઈશું ગ્રાઇન્ડ એટલે આપણી ડ્રાય ચટણી રેડી. તો અહીંયા તૈયાર થઈ ગઈ છે આપણી ડ્રાય રેડ ચટણી જે આપણે વડાપાઉંમાં લગાવીશું. એ તો કેટલી મસ્ત બની છે. તો હવે આને કરી દઈએ સાઈડ. તો હવે બનાવવાની છે રેડ ચટણી. તો એના માટે મેં લઈ લીધી છે થોડી આંબલી, હવે અમે નાખીશું થોડી ખજૂર. તો ફ્રેન્ડ આટલી ખજૂર સામે આપણે થોડી જ આંબલી લઈશું. ફટાફટ હવે આપણે એને ઉકળવા મૂકી દઈએ. અહીંયા તૈયારી કરી દીધી છે મેં ગ્રીન ચટણી બનાવવાની. તો એના માટે મેં લઈ લીધી છે કોથમીર, 4-5 લીલા મરચા. હવે આમાં નાખીશું થોડું લસણ. લસણથી ફ્લેવર અને ટેસ્ટ બંને મસ્ત આવે છે. તો 8-10 કળી આપણે લસણ નાખી દઈશું અને નાખી દઈશું થોડું મીઠું અને થોડું પાન નાખી અને ગ્રાઇન્ડ કરશું. પણ 2-3 ટીપા આપણે લીંબુનું જ્યુસ પણ નાખીશું કારણ કે એનાથી એનો ગ્રીન કલર ચડવાય. તો ચાલો એને કરી દઈએ ગ્રાઇન્ડ. તો આમાં આપણે નાખી દઈશું પિંચ ઓફ જીરું અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે શેકેલા ચણા, જે એમાં પાણી નાખવાનું છે તો આ ચટણીમાં પાણી ના છૂટે. એના માટે આપણે થોડા દાળિયા નાખી દઈશું એટલે આપણી ચટણી બનશે થોડી થીક. વિદનસી બેન લસણ ખાંડવા બેસવા દીધા છે. વડાપાઉં ખાવા હોય તો એટલી મજૂરી તો કરવી જ પડે ને. બરાબર, લાઈટ કરો. જો અહીંયા એઝ રૂટીન સૌરવ જોશીના બ્લોગ
એ જેનો ટાઈમ સાંજનો એને દર મહિને મોકલાવવાનો છે 5000 રૂપિયા. જોયા મહેનત થી વડાપાઉં ખવાશે એમ એમને નહીં ખાવાના મફત આપણે લાય બેટા તું લાજો ફટાફટ મેં વઘાર મૂક્યો ચલાય તો લાય બાકીનું હું કરી જંગલી ખાંડી આપ્યા છો મને અને અહીંયા મૂકી દીધો છે મેં વઘાર મસાલો બનાવવા માટે. બીજી સામગ્રી પણ રેડી છે આપણી અહીંયા. ડીંગુએ આપણી હેલ્પ કરી છે અને બટેટા ખોલી આપે છે. તો ચાલો વઘાર કરી દઈએ આપણે. વઘાર માટે આપણે સૌથી પહેલાં લઈ લીધું છે 2-3 ચમચી તેલ. હવે એમાં નાખી દઈએ થોડી રાઈ. તો રાઈ કકડી જાય આપણે નાખવાની છે અંદર ઘી. પછી નાખીશું થોડી બધો ઝીણો તમારે એકદમ ફ્રેશ. અને આપણે લસણની કટાશ જાય ત્યાં સુધી બરાબર સાંતળી લેવાનું છે. લસણની કટાશ દૂર થઈ જાય એટલે આપણે આમાં નાખી દઈશું 1/2 ચમચી હળદર. ગેસની ફ્લેમ કરી દઈશું બંધ. નાખી દઈશું 1 ચમચી જેટલું મીઠું. હવે આને કરી દઈશું સ્મેશ. વેદાંતિબેને કામ સોંપી દીધું છે. હવે આ મસાલામાં આપણે એડ કરી દીધું છે થોડું લીંબુ અને હવે છેલ્લે લાસ્ટમાં નાખી દઈએ કોથમીર. તો આપણો મસાલો રેડી છે. હવે આપણે બનાવી દઈએ બેટર. કહેવાય ગરમીમાં એકલા વડાપાઉં બનાવ્યા, પણ ખરેખર વડાપાઉં બનાવવું ગરમીમાં એ કોઈ મોટો ટાસ્કથી ઓછું નથી. કારણ કે 3 જાતની ચટણીઓ બનાવવાની, માવો બનાવવાનો, બેટર બનાવવાના, પાછા વડા તળવાના, અને કહેવાય ખાલી વડાપાઉં બનાવ્યા. ભાઈ તો જે બનાવાય એના જ ખબર પડે કે ખાલી વડાપાઉં કેવી રીતે બનાવાય છે. સાચું ને? વાત સહી છે. તો હવે આપણે બનાવવાનું છે બેટર. તો એના માટે મેં લઈ લીધો છે ચણાનો લોટ અને એમાં આપણે નાખી દઈશું થોડી હળદર અને થોડું મીઠું અને થોડું એક મરચું. બસ હવે આને પાણી નાખી અને હવે એનું બની દઈશું બેટર. અહીંયા તૈયાર થઈ ગયું છે આપણું બેટર. બસ આપણે આવી કન્સિસ્ટન્સી રાખવાની છે બેટરની. તો આને આપણે મૂકી દઈએ સાઈડમાં જોડે. તો જો અહીંયા તૈયાર થઈ રહ્યા છે મારા મસ્ત મજાના વડા. તો ચાલો બીજા વડા ફ્રાય કરી દઈએ આપણે. ગરમીમાં તો જે હાલત ખાય છે ને ભાઈ, મોં વડાપાઉં જેવી થઈ ગઈ છે. વડાપાઉં ખાતા ખાતા મોં વડાપાઉં જેવી થઈ જાય. જો તૈયાર થઈ ગયા છે મારા મરચાના ભજીયા. શેનું એક થાય છે મજા આવે ખાવાની. શું દીખા દીખા કશું ના આવે. આ શું છે ચટણી? બ્રેડ ચટણી. બસ તૈયારી છે તો હું પાઉં લાવ્યો. કેવડા મોટા મોટા મસ્ત 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 લાવ્યો છો. મોટા મોટા પાઉં ફાઇનલી જમવા બેસી ગયા અમે બધા. મહેનત સફળ થઈ ગઈ. સેવ ખાજે બરાબર. કેવું બન્યું?
ડીંગુ ટેસ્ટ કર્યું. આ પપ્પાને પૂછું કેવું બનેલા. થેન્ક યુ થેન્ક યુ. જમી લઈએ. તો કરીએ આજના બ્લોગનો અંત અને વિડીયો ગમે તો કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ.